सदानन्दम्बोदि स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुलम्बो जन्म छदसदृशोभाक्षियुगल कृपापराभार श्रितसकलजीवति सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધાએ વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘ અંત્યનું આડત્રીસું વચનામૃત ભગવાન શ્રીહરિ સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને મહારાજ કે અમે એવો નિશ્ચય કર્યો છે કે માયામાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્ર તે મિથ્યા છે કારણ કે કાળે કરીને એ સર્વે નાશ થઈ જાય છે પરંતુ ભગવાનનો અને ભગવાનના મુક્તોનો આકાર સદા દિવ્ય છે સાકાર છે આનંદ કોટી મુક્તો ભગવાનનું સુખ અક્ષરધામમાં બેઠા થકાલે છે એ અક્ષરધામના મુક્તો એ અક્ષરધામ ત્યાં બેઠેલા મહારાજ ત્યાં બેઠેલા મુક્તો શું કરી રહ્યા છે એના વિશે આપણે કેવી રીતે ભગવાનનું સુખ લઈ રહ્યા છીએ આપણે સાંભળી રહ્યા છે એમાં આપણે આગળ જશું જે અક્ષરધામ છે ગઈકાલ આપણે સાંભળ્યું કે ભક્તિ માતાને મહારાજે સમાધિ કરાવી અને સમાધિની અંદર મહારાજ દરવાજો આડો ખાલી આમ મૂકી દો ત્યાં છે ને ભક્તિ માતાને સમાધિ કરાવીને મહારાજ અલગ અલગ ધામોની અંદર જતા અલગ અલગ ધામોની અંદર લઈ જઈ અને છેલ્લે અક્ષરધામમાં લઈ જાય છે ત્યાં શ્રીજી મહારાજ પોતાનું એ અક્ષરધામ જ્યારે ભક્તિ માતાને બતાવે છે ભક્તિ માતા આશ્ચર્યમાં ગરકાવ થયા છે અને ભક્તિ માતાએ જે અક્ષર દીઠું છે એનું વર્ણન એ લખ્યું છે ભગવાન કેટલીક વખત અનેક ભક્તોને સમાધિ કરાવતા અને ત્યારે ભગવાનના ભક્તો અક્ષર અંદર જતા અને ત્યારે ત્યાં અલગ અલગ પ્રકારની રચનાઓ અલગ અલગ પ્રકારના ત્યાં રહેલા મુક્તો આ બધી શોભાને જોતા શ્રીજી મહારાજે એક વખત મુક્તાનંદ સ્વામી આદિક સંતોને એમ કીધું કે તમે વડોદરા જાઓ ત્યાં મોક્ષો ને અમારા સ્વરૂપ સંબંધિત ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યની વાતો કરજો સ્વામી વડોદરા જવા નીકળ્યા પચાસ સંતોને લઈને સાથે નરોનારાયણંદ સ્વામી કૃષ્ણાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી આ ત્રણ સંતોને મહારાજે એમ કીધું તમે અહીંથી બુરાનપુર જાઓ ત્યારે એમને કહ્યું કે અમે કાંઈ ભણ્યા નથી અને અમે ભણ્યા નથી અમને વાતો કરતા આવડે નહીં ગાતા પણ આવડે નહીં અમને કાંઈ કોઈની સાથે કેમ બોલું એ વ્યવહાર પણ આવડે નહીં અમે બુરાનપુર જઈએ એવા દૂર દેશમાં જઈએ ત્યાંના લોકો અમને કેવી રીતે સ્વીકારે માટે કાંઈક અમને એવું શીખવાડો કે જેનાથી લોકો અમને સ્વીકારે અને તમે અમને આજ્ઞા કરો છો એ ઉદ્દેશ પાર પડે ત્યારે શ્રીજી મહારાજે એક સોટી મગાવી એનો એક છેડો લાલ કર્યો બીજો છેડો પીળો કર્યો અને પછી મહારાજ કે આ લાલ છેડો અડાડશો ત્યારે સમાધિ થશે અને પીળો છેડો અડાડશો ત્યારે સમાધિ ઉતરશે એટલે આ લાકડી લઈ જાઓ આ લાકડી તમારા વતી બધું કામ કરશે સંતો એ ચમત્કારી સોટી લઈને બુરાનપુર આવ્યા બુરાનપુરની અંદર જઈને તાપી નદીની અંદર સ્નાન કરીને આથમની આથમની બાજુએ રાજઘાટ ઉપર સંતો બેસી મહારાજની જમપુરીની વાતો કરતા ભગવાનના અક્ષરધામના સુખની અને જમપુરીના દુઃખની વાતો કરતા જ્યારે સંતો આ વાતો કરવા માંડ્યા ત્યારે લોકો બધા બોલી ઉઠ્યા કાંઈ વાતો હાવ ખોટી છે ધામ પણ નથી ને જમપુરી પણ નથી અને ત્યારે સંતોએ લાકડીનું ઠેબું વડાડ્યું તે સૌ પ્રથમ બધાઈને સંતોએ સંકલ્પ કર જમપુરીમાં જાઓ તે જમપુરીની અંદર ગયા ને ત્યાં જમદૂતો મારવા લાગ્યા ત્યારે આ લોકો બચાવો બચાવો બૂમો પાડવા લાગ્યા સંતો ફરીથી બીજી બાજુ લાકડીનું ઠેબું અડાડ્યું સમાધિમાંથી બહાર આવ્યા પછી સંતોએ ફરીથી લાકડીનું ઠેબું અડાડીને સંકલ્પ કર્યો કે અને અક્ષરધામ દેખાય ત્યારે તમામને ભગવાનના અક્ષરધામના દર્શન થયા છે ત્યાર પછી એ બધાએ આશ્રિત થયા આવી રીતની મહારાજે સંતો દ્વારા પોતાની ચાખડીના અવાજ દ્વારા પોતાની દ્રષ્ટિ દ્વારા અનેકા અનેકને અક્ષર બતાવ્યું છે બુરાનપુરની અંદર આવી રીતે સંતોનો પ્રતાપ જોઈને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવા માટે ઘણા બધા લોકો તૈયાર થયા લોકો પૂછવા લાગ્યા કે તમે જ ભગવાન છો અમે તો તમને ભજીશું ત્યારે સંતો કે અમે તો દાસ છીએ પુરુષોત્તમ નારાયણ તો ગઢપુરમાં બિરાજે છે અમારા સર્વના સ્વામીને ગુરુ સહજાનંદ સ્વામી છે જ્યારે સંતો બુરાનપુર છોડીને ત્યાંથી નીકળતા હતા ત્યારે એક બુરાનપુરની અંદર ભૌજી નામનો બ્રહ્મ ક્ષત્રિય હતો એ પણ બીજા બધા લોકોએ ના પાડી છતાંય પણ દૂર દેશમાં સંતો સાથે ગુજરાતમાં આવવા તૈયાર થયો સંતો સાથે ત્યાંથી આવ્યો ગઢડા આવ્યા એક જ તાન છે કે આ સોટી જેને આ સાધુને આપી અને જે સંતો એમ કે છે કે અમારા ગુરુ સહજાનંદ સ્વામી આ સંતો જો આવા છે તેના ગુરુ કેવા હશે ઘટપુરમાં આવ્યા મહારાજ ત્યારે મુંડન કરાવતા હતા મહારાજ મુંડન કરાવતા હતા અને હાથ પગને મસ્તકને ધોયા વિના નાયા વિના સીધા મહારાજ જમવા બેઠા અત્યારે તમારે આ ગ્રહસ્થ આશ્રમની અંદર અને એમાં અમેરિકા જેવા દેશમાં રોજ દાઢી કરવાનો રિવાજ અને રોજ વાળ કાપવાનો રિવાજ હશે અઠવાડિયે દસ દિવસે પણ શરીર ઉપર જ્યારે દાઢી મૂછ કે વાળ આદિકના અરે માથા ઉપરથી વાળ ઉતારવાના થાય ત્યારે નિયમ એવો છે કે જો વાળ ઉતારવા હોય તો વાળ ઉતાર્યા પછી સ્નાન કરવું પડે નિયમ એવો છે શાસ્ત્રોની અંદર છે અમે આ સંતો મુંડન કરાવીએ મુંડન કરાવો વાળ કાપો દાઢી મૂછ કરો નખ કાપો તો સ્નાન કર્યા વિના પછી જમાય નહીં એવો શાસ્ત્રનો નિષેધ છે શ્રીજી મહારાજ એમાંય આ તો દક્ષિણ બાજુના પ્રદેશના એટલે એ બાજુ તો દક્ષિણની અંદર તો મુંડન કરે ત્યારે બહુ પ્રકારનો વિધિ કરે અને એ વિધિ કરે સ્નાન કરે ત્યાર પછી જમે અને શ્રીજી મહારાજ તો સીધા જમવા બેહી ગયા ભવજીભાઈએ સંતોના હાથની લાકડીનો પ્રતાપ જોયો હોવા છતાંય એને ભગવાન સ્વામિનારાયણમાં શંકા થવા લાગી અને મૂંઝવન થઈ કે હું આ ચારસો ગાઉ દૂર ક્યાંય હાલીને આવ્યો સાધુ ભેગા આ કાંઈ સ્વામિનારાયણ ભગવાન લાગતા નથી આને તો હજુ એ ખબર નથી કે મુંડન કરીને નાહવું પડે બીજો વિધિ ના કરે તો હાલે પણ નાવું તો પડે આ તો નાયા વિના ખાય છે એટલે એને ભગવાનમાં જ્યારે શંકા ગઈ ત્યારે ભગવાને એની આગળ ચમત્કાર કર્યો એને સંતોએ ઘણી બધી વાત કરી છતાંય પણ એ માનવા તૈયાર ના થયા ત્રીજે દિવસે બસ આજે જતું રહેવું છે આવું નક્કી કરીને જ્યારે જવા તૈયાર થાય છે ત્યારે શ્રીજી મહારાજ લીમડા હેઠે વિરાજમાન હતા અને ત્યારે સંતોએ ભૌજીભાઈને કીધું તમારે જવું હોય તો ભલે જાઓ બુરાનપુર પણ એક વખત તમે મહારાજના દર્શન તો કરતા જાઓ ચાલો સભામાં ત્યારે કે હું નહીં આવું સંતોએ કહ્યું કે અહીં બેઠા છો તો ત્યાં બેસજો તમે અહીં નવરા બેઠા છો પછી તમારે બુરાનપુર જાવું જ છે તો ત્યાં સભામાં બેસજો અને એ સમયે ભૌજીભાઈ સભામાં આવ્યા મહારાજે કૃપા દ્રષ્ટિ કરીને હામું જોયું એને સમાધિ થઈ અને શિવલોક દેવલોક બ્રહ્મલોક સૂર્યમંડળ એ બધાય લોકોને જોતાં 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 અક્ષરધામમાં ગયા અક્ષરધામની અંદર શાસ્ત્રમાં એમ લખ્યું કે બે કલાક સુધી અક્ષરધામની અંદર રહ્યા અક્ષરધામમાં બે કલાક સુધી રહ્યા અને સમાધિમાંથી બહાર નીકળ્યા ત્યાર પછી એને પૃથ્વી ઉપર જ્યારે અહીંયા દેહમાં આવ્યા તો એને એવું જ લાગ્યું કે જાને હમણાં ગયો ને પાછો આવ્યો છું પણ એ બે કલાક સુધી અક્ષરધામમાં રોકાયા હતા એ અક્ષરધામનું સુખ અહીંયા આગળ ભક્તિ માતાએ ધામ જોયું છે તે ધામની અંદર શું જોયું તે ધામ મધ્યવળી મંદિર એક કડીઠું સર્વોપરી તે મન લાગ્યું મીઠું ચૈતન્યયુક્ત મનીના બહુથંબ ત્યાં છે સંખ્યા છે જ્યાં ભક્તિ માતાએ જોયું તો ધામની મધ્ય એક મંદિર બહુ સુંદર મંદિર દેખાયું સર્વોપરી મનને ગમી જાય એવું એ મંદિર હતું એની અંદર ચૈતન્યના મનીઓ જડેલા હતા ત્યાં મુક્તો જ એ મંદિર રૂપે છે મુક્તો જ ત્યાં મહારાજના સિંહાસન રૂપે છે મુક્તો જ ત્યાં મની રૂપે થયા છે મુક્તો જ ગાદી રૂપે થયા છે આ બધું માતાએ જોયું એટલી બધી શોભા જોઈ એટલી બધી શોભા જોઈ કોઈ રીતે શોભાનો પાર ના આવે મોતી તના સરસ તોરણ ત્યાં દિસે છે બાંધ્યા ઉલેચ મન્યો પણ તે વિશે છે જેનું જથાર્થ કદી વર્ણન ન કરાય જોતા જ જુગતી જુગના જુગ વીતી જાય

તે છત્રમાંથી વળી ચંદન વૃષ્ટિ થાય ભગવાનના મસ્તક ઉપર જે છત્ર છે એ છત્ર કેવું છે તો કાળા વાદળોથી છવાયેલું જેવું આકાશ હોય એવું ત્યાં છત્ર છે આશ્ચર્ય દેખીને ઉપજે ઉર્મા અનેક કોઈ જોવે તો એને આશ્ચર્ય જેવું લાગે અને એ છત્રમાંથી ચંદનની વૃષ્ટિ થયા કરે છે સતત ચંદનની વૃષ્ટિ થાય છે તે મંદ મંદ પણ ગંધ દિશાંત જાય એ ચંદનની જે સુગંધ છે એ અલગ અલગ દિશાઓની અંદર ધીરે 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 મુક્તોને ચંદનની સુગંધ આવે છે અને ચંદનની સુગંધથી મુક્તો આનંદમાં રહે છે સિંહાસ અને મયુર પોપટ હંસ જેહ સિંહાસન ઉપર મોર પોપટ એવા એ રૂપે મુક્તો થયા છે ત્યાં આગળ મયુર અને પોપટ કાંઈ લાકડાના બનાવેલા નથી ત્યાં આગળ મયુર અને પોપટ સોના કે ચાંદીના નથી અક્ષરધામના સિંહાસનમાં મહારાજના ન્યા પોપટ અને મોર બધું મુક્તો થાય છે કોઈ મુક્તને થાય મારે મહારાજની બાજુમાં પોપટ થઈને બેસવું છે પાર્થ એટલે પોપટ થઈ જાય કોઈ મુક્તને એમ થાય મારે મહારાજના મયુર થયું છે મોર થવું છે તો મોર થઈ જાય જેને જેવી ઈચ્છા હોય એ મુક્ત એવા થઈ જાય અને ભગવાનની બાજુમાં બેસે શ્રી સ્વામીને અતિ પ્રસન્ન કર્યા જ કાજ એવા સ્વરૂપ ધર્યા મળી મુક્ત રાજ એક વસ્તુ તો નક્કી છે કે આ મુક્તો પોપટ થયા મોર થયા સિંહાસન થયા ગાદી થયા મંદિર થયા જે રૂપે થયા પણ દરેકને એમ છે કે શ્રી સ્વામીને અતિ પ્રસન્ન કર્યા જ કાજ બધાને કરવા છે ભગવાનને રાજી અક્ષરધામમાં ગયા પછી પણ મહારાજને રાજી કરવા માટે મુક્તો મથે છે રાજીપાની કોઈ લિમિટેશન નથી તપની કોઈ લિમિટેશન છે ભજનની કોઈ લિમિટેશન છે ધર્મની પણ કોઈ લિમિટેશન છે ચિંતન મનનની પણ કોઈ લિમિટેશન છે પણ રાજીપા માટે કોઈ એવી બોર્ડર નથી કે બસ હવે રાજીપો બહુ થઈ ગયો રાજીપો તો જેટલો મળે એટલો ઓછો છે એટલે નિત્ય મહારાજે વચનામૃતની અંદર ગ્રહસ્થ આશ્રમી ભક્તોને એક વાત કીધી મહારાજ કે પોતાના કુટુંબ પરિવારને એમ શીખવાડવું કે આપણી ઉપર ભગવાન અને ભગવાનના સંત જેમ રાજી થાય ને એમ આપણે વર્તવું મહારાજે વચનામૃતની અંદર કીધું આ વાત કે આપણે તો જ્યારે આ સૂર્ય અને ચંદ્ર છે એને ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હશે ત્યારે એ પ્રકાશને પામે છે એટલે ભગવાન અને ભગવાનના સંત આપણી ઉપર રાજી થાય એમ જ્યારે વર્તાય ભગવાનના ભગવાનના ભક્ત આપણી ઉપર રાજી થાય એવા ઈસકથી જ્યારે વર્તાય ત્યારે રાજીપા માટેની ભૂખ જાગે રાજીપા માટે હંમેશા ભૂખ્યા રહેવું રાજીપાથી ક્યારેય પણ ધરાઈ ના જવું આ જીવ તો એવો છે થોડોક રાજીપો થયો હોય તેને થઈ જાય કે મારે બધું થઈ ગયું ના રાજીપા માટે રોજ મથો અક્ષરધામના મુક્તો અક્ષરધામમાં પહોંચ્યા પછી પણ શ્રીજી મહારાજનો રાજીપો મેળવવા માટે મથે છે તો આપણે તો મથવું જ રહ્યું માટે મથતા જ રહેવું રાજીપો જેટલો મળે એટલો ઓછો છે જેટલો મળે એટલો ઓછો છે ભગવાનનો રાજીપો મેળવવા માટે મુકતો ત્યાં આવા બધા સ્વરૂપો ધરે છે સોપાન દિવ્ય વળી ત્યાં મની ના જ સારા જોતા જ મુક્ત મનને મુદ આપનારા સિંહાસને સરસ ગાદી અમૂલ્ય જોઈ જેનું કહી નવ શકે કદી મૂલ કોઈ એ ગાદીનો નું મૂલ કોઈ કરી ના શકે એવી તો સિંહાસન ઉપર એક ગાદી છે ત્યાં આગળ ભક્તિ માતાએ પોતાના પુત્રને બેઠેલા જોયા અને ત્યાં આગળ પાછા મુક્તો પણ છે કેવા છે ત્યાં ભક્તિએ નિરખિયા નિજ પુત્ર બેઠા બેઠા અને કમળી મુક્ત તહાથી હેઠા કોઈ ઊભા પ્રભુ સમીપ છડી ધરીને કોઈ કરે ચમર હાથ ધરી હરીને કોઈ ચમર કરે છે કોઈ છડી લઈને ઊભા છે અરે કોઈ જળજારી લઈને ઊભા છે અને કોઈ ત્યાં આગળ સેવા નિમિત્તે હાથ જોડીને પણ કેટલાય મુક્તો ઊભા છે અલગ અલગ પ્રકારના એને શણગારો ધરેલા છે કોઈક સોનાના થાળ ફૂલથી ભરીને મુક્તો ત્યાં ઊભા છે ફૂલરૂપે પણ મુક્તો થયા છે થાળી રૂપે પણ મુક્તો થયા છે અને કેટલાક મુક્તો એ થાળી રૂપી મુક્ત એ ફૂલરૂપી મુક્ત એને લઈ અને ભગવાનની આગળ ઊભા છે કેટલાક વાજિંત્રો વગાડીને ત્યાં ગાન કરે છે વાજિંત્ર રૂપી મુક્તને વગાડે છે કોઈ મુક્ત અને ત્યાં આગળ ગાન કરે છે કોઈ કરે સરસ નૃત્ય નટી સમાન કેટલાક મુક્તો ભગવાનની આગળ નાચે છે ઘણા ભક્તોને એવું નથી હોતું આપણા અશ્વિન ભગત છે થોડુંક આમ ઢોલકને તાલ વાગ્યો નથી ને કરતાલ લઈને ઊભા થયા નથી હવે એને અક્ષરધામની અંદર મારા લઈ જાય એને પલાઠીવાળીને બેહાળ બેહાડવા કેમ કહો એને કે પલાઠીવાળીને મારી મૂર્તિ આમાં બેહી જા એ ના બે અક્ષરધામને છોડીને બહાર નીકળે નહીં અને ત્યાં બેહે નહીં એ તો ત્યાં આગળ જેમ અહીં નૃત્ય કરવાની ટેવ હોય એમ ભગવાનની આગળ અક્ષરધામની અંદર પણ કેટલાક મુક્ત એવા છે ત્યાં નૃત્ય કરે છે કેટલાક મુક્ત એવા છે ત્યાં ભગવાનની આગળ ગાય છે કેટલાક મુક્ત એવા છે જે ભગવાનની માટે ત્યાં હાર બનાવે છે પુષ્પોના હાર બનાવે છે જેને અહીં હાર બનાવવાની જ ટેવ હોય અને હાર બનાવવાની સેવા જ ગમતી હોય એને ત્યાં આગળ ભગવાન માટે એવા હાર બનાવે છે ભગવાનને હાર બનાવીને પહેરાવે છે એના હાર બનાવવા માટે ત્યાં દોરો પણ મુક્તરૂપી દોરો થાય છે સોય પણ કોઈ મુક્ત બને છે ત્યાં પુષ્પ પણ કોઈ મુક્ત બને છે આ વાતને બહુ પાકી સમજવા જેવી છે ચૈતન્યની ભૂમિકા છે અક્ષરધામ એટલે એક ચૈતન્યની ભૂમિકા છે ત્યાં ચેતન વસ્તુ સિવાય જળ વસ્તુ છે જ નહીં અને ચેતન છે ભગવાનનો ભગવાનના મુક્તો જે આત્મા મુક્ત ભાવને પામ્યા છે એ ચૈતન્ય ત્યાં આગળ છે એ ચૈતન્યની ભૂમિકાની અંદર એ ચૈતન્ય ત્યાં આગળ ચૈતન્ય જે છે એ જળ વસ્તુને સમાન જાણે આકાર ધારણ કર્યો હોવા છતાં પણ એ અતિ પ્રકાશમયને અતિ દિવ્ય છે એ સોય રૂપે મુક્ત થયેલા હોય પણ કાંઈ આ લોકની સોય જેવું ન દેખાય એ દોરા રૂપે મુક્ત થયા હોય પણ આ લોકના દોરા જેવું ન દેખાય એ ફૂલરૂપે મુક્તો થયા હોય પણ આ લોકના ફૂલ રૂપે ન દેખાય એવા હોય અરે દોરા વિનાના પણ ત્યાં આગળ મુક્તો એવા ફૂલરૂપે મુક્તો એકાબીજાની સાથે સંકળાયેલા થાય અને એમાંથી પણ હાર બને અને હાર બનેલો શ્રીજી મહારાજ પોતાના ગળાની અંદર આરોપણ કરે અને એ શ્રીજી મહારાજના ગળામાં આરોપણ કરવાવાળા કોઈ મુક્તાનંદ સ્વામી ગોપાળનંદ સ્વામી જેવા મુક્તો પણ હોય પણ એવા અનંત મુક્તો ત્યાં બસ જેવી રીતે કોઈ ભમરો સતત ફૂલોની આજુબાજુ ફર્યા કરે છે એમ અનેક ભ્રમરો સહજાનંદ રૂપી ત્યાં આગળ ફૂલ છે એ સહજાનંદ રૂપી જે પુષ્પનો છોડ છે તે સહજાનંદ રૂપી જે સુખનું બિંદુ છે સુખનું કેન્દ્ર બિંદુ છે સુખનો જે ધોધ છે એ સહજાનંદ સમુદ્રની અંદર એ માછલાઓ એ ભ્રમરો એ સહજાનંદરૂપી રૂપી બગીચાની અંદર સતત રમ્યા કરે છે રમ્યા કરે છે બહુ સરસ આની અંદર વર્ણન છે આ તો જેને ભગવાનના ધામની રસ જાગ્યો હોય જેને ભગવાનની ભેગા રહેવાનો ઈશક જાગ્યો હોય જેને મૂર્તિ સુધી પહોંચવું હોય ને એની ભેગા રમવું હોય એને આ વાતો કામની છે જે ધર્મ ઘેર ધરી જન્મ ચરિત્ર થાય અરે કોઈ કરે પ્રભુનું પૂજન પ્રેમાની ત્યાં કોઈ ભગવાનનું પૂજન કરે છે ચંદન રૂપે પણ મુક્ત થાય છે કંકુ રૂપે પણ મુક્ત થાય છે ચોખા રૂપે પણ મુક્ત થાય છે કોઈ કરે સ્તુતિ મુખે વધી વાણી કોઈ ભગવાનની સ્તુતિ કરે છે જે ધર્મ ગેર ધરી જન્મ ચરિત્ર થાય તે કંઈક તો કવિત કીર્તન જોડી ગાય અહીં આગળ શ્રીજી મહારાજ અંત્ય પ્રકરણના આડત્રીસમાં વચનામૃતમાં કહે છે કે એ મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવ્યા થકા એ મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા એ મુક્તો સાનો આનંદ લે છે તે મુક્તો ભગવાનની પૂજાનો આનંદ લે છે ભગવાનની સ્તુતિનો આનંદ લે છે જે ધર્મ ઘેર ધરી જન્મ ચરિત્ર થાય તે કંઈક તો કવિત કીર્તન જોડી ગાયો જે ભગવાને ધર્મ પિતાને ઘેર પ્રગટ થઈને જે ચરિત્રો કર્યા એ ચરિત્રો અક્ષરધામના મુકતો આજે પણ ગાય છે ત્યાં આગળ ગાય છે કાળી દત્તને માર્યો એ આદિક પણ ત્યાં આગળ એ ચરિત્રો બધાએ ગવાય છે અને ત્યાં આગળ નૃત્ય કરે છે કેટલાક મુક્તો પાછા ત્યાં કેવા છે આ તો અલગ અલગ મુક્તના કોટા છે કોઈ નાચે છે કોઈ ગાય છે કોઈ ફૂલ રૂપે થાય છે કોઈ કોઈ ફૂલના હાર બનાવવાવાળા થાય છે કોઈ ગાવાવાળા થાય છે કોઈ વગાડવાવાળા થાય છે હવે કોઈક મુક્તો કેવા છે કોઈ મુક્ત પ્રભુની છબીને નિહાળે કોઈક કદમ સરખા પગને પખાડે જે પાવમાં સરસ સોળ સ ચિહ્ન શોભે તે નિરખવા સ્થિતિ કરી મન ભ્રંગ લોભે કોઈક મુક્ત પ્રભુની છબીને નિહાળે કોઈક મુક્ત એવા છે ભગવાનના મુખારવીન બાજુ જોયા જ કરે જોયા જ કરે જોયા જ કરે કોઈક મુક્ત એવા છે પ્રભુના પદ્મ સરખા કમળ સરખા જે પગ છે એ પગને સતત મહારાજના ચરનારવિંદને જોયા કરે છે જોયા કરે છે જોયા કરે છે ભગવાનના ચરણની અંદર જે સોળ ચિહ્ન છે એ સોળ ચિહ્નની અંદર રમ્યા કરે છે વાલા ભક્તો આજે મુક્તોના ત્યાં આગળ વિભાગો અહીંયા આગળ વિહારીલાલજી મહારાજે વર્ણવ્યા છે શ્રીજી મહારાજના સુખની અનુભૂતિ કરવી એ જ મારું તમારું કર્તવ્ય છે આપણે આમાંનું કાંઈક મહારાજ આગળ રોજ કરતા હોવા જોઈએ આમાનો કોઈક મુક્ત ભાવ આ તમામ ભાવ મુક્ત ભાવના છે આમાંનો કોઈ ભાવ અત્યારે આ દેહ કરીને આપણો શ્રીજી મહારાજમાં થવો જોઈએ અને આપણને એની અનુભૂતિ પણ થવી જોઈએ જેમાં આપણી રુચિ હોય જે આપણું અંગ હોય જેના દ્વારા આપણને મહારાજમાં હેત થતું હોય જેના દ્વારા આપણું મહારાજમાં ખેંચાણ થતું હોય એવી પ્રક્રિયા કર્યા કરવી જોઈએ સોળ ચિહ્નને કોઈક મુક્તો જોયા કરે છે જેવી રીતે જેવી રીતે ભમરો ફૂલની આજુબાજુ ફર્યા કરે એમ એ મુક્તો ભગવાનના ચિહ્નોની આસપાસ કોઈ મહારાજના મુખારવિંદની આસપાસ સતત પોતાની વૃત્તિ દ્વારા ત્યાં ચોટેલા રહે છે નુપુર છે ચરણમાં ચળકીત નંગે પીળું ધર્યું રુચિર રેશમ વસ્ત્ર અંગે ભગવાને પગની અંદર નુપુર પહેર્યા છે પીળું વસ્ત્ર ધોતી પહેરી છે કેળે જડિત્ર મની માનક મેખડા ભગવાને કેળે મેખડા પહેરી છે કાંતિ સુશાંત અતિશુ સશીની કળા છે અને ભગવાનની જે કાંતિ પ્રભા આભા એ શીતળ શાંત જેમ ચંદ્રમાને કોઈ જોવે અને શીતળ શાંતિ થઈ જાય એમ ભગવાનની મુખાકૃતિ ભગવાનનું વદન ભગવાનનું આખું શરીર કોઈ જોવે એને સુખને શાંતિ થઈ જાય ભગવાનની નાભી ઊંડી છે લલિત વર્તુળ જેમ કૂપ જેમ ઊંડો કૂવો હોય એમ ભગવાનની નાભી ગોળ છે તે ઉપર વળી દિશે ત્રિવડી અનુપ તેની ઉપર ત્રિવડી પડે છે ત્રણ વડી આવી રહી ઉદર ઉપર મોતી માળ ભગવાન માળા જે માળા કોઈ મુક્ત બન્યા છે એ મોતીની માળા એક્ઝેક્ટ ભગવાનની નાભી સુધી જાય છે એની ઉપર આવે છે ઉદર ઉપર અને શ્રીવત્સ ચિહ્ન શુભ છે ઉર છે વિશાળ ભગવાનને શ્રી નું ચિહ્ન છે એ છાતીની અંદર છે વિશાળ છે કંઠે અમૂલ્ય મની કૌસ્તુભ છે ધરેલો જાણે સમુદ્ર મથવા થકી નીકળેલો તેનું સ્વરૂપ ધરી ત્યાં સ્થિત મુક્ત કોઈ વંદે સમસ્ત મળી અક્ષર મુક્ત જોઈ કોઈક મુક્ત એવા છે જે ભગવાનનો કૌસ્તુભ મની જે ભગવાનના ગળામાં છે એ કૌસ્તુભ મનીને જોઈને ત્યાં સ્થિર થઈ જાય છે કોઈ મુક્ત એવા છે કે જે ભગવાનના કુંડળને જોવે છે તો કુંડળમાં સ્થિર થઈ જાય છે કોઈ મુક્ત એવા છે કે જે ભગવાનની નાસિકાને જોવે છે તો નાસિકાને વિશે સ્થિર થઈ જાય છે તો ક્યાં સુધી સ્થિર રહે છે તો રઘુવીરજી મહારાજ પોતાની વાતોમાં એમ લખે છે રઘુવીરજી મહારાજની વાતો એવું એક નાનું પુસ્તક છે એ રઘુવીરજી મહારાજે જ્યારે વાતો કરતા મોટા મોટા સંતોનો સમાગમ કરીને ત્યારે રઘુવીરજી મહારાજે પોતાની વાતોમાં એમ કીધું કે કોઈ મુક્ત કોઈ મુક્ત અક્ષરધામનો હોય એ અક્ષરધામના મુક્તને એક જગ્યાએથી માનો કંઈ ભ્રકૃતિની અંદર કોઈ મુક્ત મહારાજની ભ્રકૃતિને જોતો હોય તો ભ્રકૃતિને બાજુએ જોતા જોતાં જોતા જોતા યુગોના યુગો વીતી જાય યુગોના યુગો ત્યારે તો એ પ્રકૃતિની અંદરથી બહાર નીકળીને આંખની પાપન સુધી જવા માટે તૈયાર થાય એટલું બધું સુખ એને મહારાજની પ્રકૃતિમાંથી આવે અને એ જેની ભગવાનમાં વૃત્તિ જોડાયેલી છે એ વૃત્તિ જો એક સેકન્ડના લાખમાં ભાગ માટે પણ તૂટી હોય કોઈ કારણસર તો એ વૃત્તિને જોડતા જોડતા યુગો યુગાંતર વીતી જાય એટલા બધા સંલગ્ન એ મુક્તો ભગવાન સાથે થયેલા હોય છે આમાંનું કંઈક અંગ આપણે કેળવવું પડશે માટે જ વાલા ભક્તો માયાના આવરણને તોડવા માટે માયાને છોડવા માટે ભગવાનની મૂર્તિને લઈને બેસવાનો અભ્યાસ રાખો તમે બધાએ વંદુના પાઠ કરતા હો છો ગુરુજીની આજ્ઞા પ્રમાણે પણ વંદુના પાઠની અંદર શ્રીજી મહારાજે મધ્યનું અડતાલીસું વચનામૃત જ્યારે પ્રેમાનંદ સ્વામીએ વંદુના પાઠ ગાયા શ્રીજી મહારાજ આગળ વંદુ સહજાનંદ સ્વરૂપ એ જ્યારે પદ મહારાજ આગળ સ્વામીએ ગાયું ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા કે આ વંદુના પદ પ્રેમાનંદ સ્વામીએ ગાયા અને મહારાજ કે એને આવી રીતે અમારી મૂર્તિનું ચિંતવન છે માટે અમને એમ થાય છે કે આ સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ એમ ના કીધું કે વંદુના પદ ગાયા એટલે અમે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ પણ મહારાજ એમ બોલ્યા કે આ સાધુને આવું અમારી મૂર્તિનું ચિંતવન છે મહત્વનું એ છે કે વંદુના પાઠ આપણે કરીએ ત્યારે ચિંતવન એ વંદુના પાઠમાં મહારાજનું વર્ણન કેવું આવે છે એ વર્ણન પ્રમાણે મહારાજની મૂર્તિને ધારતા ધારતા પાઠ કરો પાંચ જ પાઠ કરો ઝાઝા પાઠના કરશો પાંચ પાઠ કરો પણ ભગવાનની મૂર્તિને ધારતા એમાં નાભીનું વર્ણન આવે તો શ્રીજી મહારાજની નાભી આપણને દેખાવી જોઈએ એમાં સાથળનું વર્ણન આવે તો આપણને મહારાજના સાથળ દેખાવા જોઈએ એમાં મહારાજની આંગળીઓનું વર્ણન આવે તો આપણને મહારાજની આંગળીઓ દેખાવી જોઈએ જે જે જગ્યાએ મહારાજનું જેવું નિરૂપણ પ્રેમાનંદ સ્વામીએ કર્યું હોય એ વંદુના પદ નથી એ તો શ્રીજી મહારાજનો ફોટો શ્રીજી મહારાજનું પિક્ચર છે શ્રીજી મહારાજની મૂવી ઉતારી છે સ્વામીએ એટલે એ જ્યારે આપણે જેમ કોઈક મૂવી જોતા હોઈએ કોઈક આપણે આપણે કોઈક શ્રીજી મહારાજનું બનાવેલું કોઈ રૂપક કર્યું હોય કોઈને કોઈ નાટક કર્યું હોય એને જેમ આપણે સ્ટેજ ઉપર થયેલું હોય એને રેકોર્ડિંગમાં જોતા હોઈએ અને ત્યારે જોઈએ ત્યારે એક એક પાર્ટની સાથે આપણે ચાલ્યા જતા હોઈએ તો જ આપણને એનો આનંદ આવે એમ વંદુના પાઠ કરતાં કરતાં એમાં દર્શાવેલી જે ભાવના છે એમાં દર્શાવેલી જે ભગવાનની મૂર્તિનું વર્ણન છે એની સાથે સાથે ચાલ્યા જેવું તો કંઈક સુખની અનુભૂતિ થાય આ મુક્ત કોઈક એવા છે કે જેને ભગવાનની સામે જોયા કરે છે કોઈ કૌસ્તુભ મનિની અંદર એની વૃત્તિ ચોટી રહી છે તેનું સ્વરૂપ ધરી ત્યાં સ્થિત મુક્ત કોઈ વંદે સમસ્ત મળી અક્ષર મુક્ત જોઈ ભક્તો તના ભયહરા ભય હરા ભુજ દંડ ભાડ્યા ત્યાં બાજુ બંધ બહુ નંગ જળ્યા નિહાળ્યા કાંડે કળા કણકના અતિકાંતિવાળા છે વેઢ વીતી દસ આંગળીએ રૂપાળા આ બધાય મુક્તો થયા છે ત્યાં વેઢને વીટી રૂપે પણ મુક્તો છે હાથની હથેળી રક્ત સમાન ભાષે રેખા રૂડી નિરખતા ભૌત્રાસ ત્રાસ નાશે આવી તો ભગવાનની મૂર્તિનું વર્ણન વિહારી લાલજી મહારાજે અનેક પ્રકારથી કર્યું છે એક વર્ણન એટલું સરસ અહીં આગળ કરેલું છે કે બે કાનમાં કનક કુંડળ છે રૂપાળા બે કાનની અંદર ખૂબ સુંદર કુંડળ છે કુંડળ રૂપે મુક્તો જ થયા છે તે તો દિસે મકર બે સમુદ્રવાળા મકર એટલે માછલી કુંડળ મકરાકાર મકરાકાર એટલે કાર એટલે મત્સ્ય આકારના કુંડળ એ મુક્તો મત્સ્ય આકારના કુંડળ રૂપે થયા છે એમાં મની સરસ મુક્ત બની રહ્યા છે એ મુક્ત મત્સ્ય આકારે થયા તો એમાં પાછા મણિરૂપ પણ બીજા મુક્તો થયા એ બધા મણિરૂપે ગોઠવાઈ ગયા અંદર અને શું પૂછવા રૂચિ હરિની તહા ગયા છે જાને એ મુક્તો કેવી સરસ ભાવના છે આ વાતને જો જીવ રોજ સમજે અને ભગવાન સાથે ગણાય બેઠા બેઠા એવા સપના જોતા હોય દિવસે જાગતા જાગતા અમેરિકા જો ઇન્ડિયાની અંદર હોય અને અમેરિકા જે દિવસે આજથી વીસ પચીસ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જ્યારે ઇન્ડિયાની અંદર આવે તો અમેરિકા બહુ સસ્તું થઈ ગયું છે ગમે તેને વિઝા મળી જાય અને ગમે તે આવી શકે હમણાં બધાય વિઝા લેવા હરિભક્તો ગયા ને એમાં ખાસ જોયું કે કેટલાક ભક્તોના બેંક બેલેન્સો કરોડોમાં હોય એને વિઝા ના મળ્યા અને કેટલાક ભક્તોને ટિકિટ માંડ માંડ લઈ શકીએ એમ હોય એને વિઝા મળી ગયા ખબર નહીં ક્યુ ખાતું કેવી રીતે ખાતું ચાલતું હશે અને કેવી રીતે એ અપાતું હશે ખબર ના પડે કોઈકના સ્પોન્સરો દસ દસ લાખના હોય એને વિઝા નથી મળતા અને પચીસ હજારને વીસ હજારના સ્પોન્સર હોય એને વિઝા મળી જાય છે એનું જે ખાતું હોય પરંતુ અત્યારે તો આ સસ્તું થઈ ગયું છે અમેરિકા આવું એ રમત થઈ ગઈ છે અત્યારે વ્યક્તિઓ માટે કે વિદેશોમાં જવું બધી જગ્યાએ સરળ થઈ ગયું છે પરંતુ જે તે સમય આથી ચાલીસ વર્ષ પહેલાં કે ત્રીસ વર્ષ પહેલાં જ્યારે આનું બહુ જ અગત્યતા જનાતી કે અમેરિકાઓ હો અમેરિકા આવે તો તમે અમેરિકાથી જાઓ તમે નાના લાગો નાના લોકો આગળ અત્યારે આ યુગ એવો થઈ ગયો છે કે અહીંથી તમે ગયા તો તમારે ત્યાં ગણીને વાપરવા પડે અને ઓલો આમ જ વાપરતો હોય કારણ કે ફુગાવો હોય રૂપિયાનો જમીનો વેચી હોય તો કરોડો નબજોમાં આવી હોય અને તમે અહીંથી ડોલર દસ હજારના ટ્રાન્સફર કરીને ગયો પાંચ લાખ કે દહ લાખ લઈને ગયો તો તમારે વિચારીને વાપરવું પડે કે હજુ મહિનો કાઢવાનો નહીં તો આ ક્યાંય વપરીને ખલા ખાલી થઈ જશે અને અહીં આવીને પાછી જોબો કરવાની મહેનત કરવાની છે અને ઓલાને તો તમારે બાપ દાદાની પેઢી હાલે એટલું થઈ ગયું હોય તે ઉડાયા જ કરે તે અત્યારે તે રહ્યું નથી પણ જે સમય તે વખતે ન્યા બેઠા બેઠા એ ઓટલે બેઠો હોય અભણ હોય ભણેલો ના હોય એ બીસીડીનો એ આવડતો ના હોય પણ ન્યા બેઠો સપના જોવે કે એક દી વિમાન આવશે એક દિવસ તો આપણી ફાઇલ ખોલશે અને ત્યારે પહોંચશું આપણને નવરા બેઠા ક્યારેય પણ અક્ષરધામના મુક્તોનું આવું વર્ણન સાંભળીને વાંચીને કે અક્ષરધામની વાતો સાંભળીને કોઈ દિવસ દિવસે રાત્રે સ્વપ્ન હોતાં તો ના આવે સમજે હાલો અજ્ઞાન અવસ્થા થઈ ગઈ પણ આપણે જાગતા ક્યારેય પણ આવી ગોઠડી એવું થાય છે કે હું અક્ષરધામમાં જઈશ મહારાજનો કુંડળ થઈશ હું અક્ષરધામમાં થઈશ કોઈ મુક્ત ત્યાં આગળ મહારાજનો કુંડળ થશે આ સ્વામી આ ભગત મહારાજનો કુંડળ થશે તો હું મહારાજના રૂપે થઈ જઈશ હા આ આ સ્વામી મહારાજની ચાકડી થશે હું મહારાજની ચાકડી ઉપર ફૂંકું થઈ જઈશ આવું કરીશ આવા બધા સંકલ્પ વિકલ્પો જેવી રીતે એક પ્રેમી વ્યક્તિ એક પ્રેમી વ્યક્તિ એક સ્ત્રીમાં પાગલ બનેલો વ્યક્તિ પોતાની પ્રેમિકાના સ્વપ્ન જોતો હોય છે અલગ અલગ પ્રકારના તરંગોમાં રમતો હોય છે એક લોભી વ્યક્તિ રૂપિયાના તરંગોમાં રમતો હોય છે એક કામી વ્યક્તિ સ્ત્રીના તરંગોમાં રમતો હોય છે એક સ્વાદીઓ વ્યક્તિ અનેક પ્રકારના ભોજનોના તરંગોમાં રમતો હોય છે જેવી રીતે એક ઈર્ષાળુને જેલેસી વ્યક્તિ બીજાનું ખરાબ કરવાના તરંગોમાં સતત રમતો હોય છે તો આપણને ક્યારેય પણ દિવસમાં એક વખત મહિનામાં એક વખત વરસમાં એક વખત કે પચીસ પચાસ વરસમાં એક પાંચ દહ પચીસ વખત એવા તરંગો ઉત્પન્ન થયા કે હું ધામમાં જઈને મહારાજની આરે આમ રમીશ મહારાજની આરે હું આવું કરતો હોઈશ મહારાજને હું કુંડળ થઈ જઈશ મહારાજને હું ધોતી થઈ જઈશ મહારાજ આગળ હું તો ગાવાનો મહારાજ આગળ હું નાચીશ મહારાજને આગળ હું નાચીશ ત્યારે મહારાજ ઊભા થઈને મને બાથમાં ગાલીને ભેટી લેશે આવું કાંઈ પણ આપણા જીવનમાં જો જાગતા આવા સ્વપ્ના દેખાતા હોય તો માની લો ભાગશાળી છું મોક્ષના માર્ગે ચાલેલો છું અને જો આવા સ્વપ્ન ન દેખાતા હોય અને કેવળ આ લોકનું જ પ્રધાનપણું રહેતું હોય માની લેજો કે હજુ ખરો માર્ગ આપણને દેખાયો નથી માટે જગાડો વાલા ભક્તો પોતાના આત્માને જાગતો રાખજો જગાડતા રહેજો મારે તમારું ડેસ્ટિનેશન આ પૃથ્વી લોક નથી મારે તમારે અહીં રહેવાનું નથી આ તો પાંચ પચીસ દિવસનું આ ખોરિયું છે પતરાળું છે પતરાળા ઉપર કેટલા દિવસ બેસાય પતરાળું લઈને જમવા બેઠા હો તો કેટલી મિનિટ બેસાય એમ આ તો કાચો કુંભ છે આ કાચું પતરાવડું છે કોઈને પાંચ વર્ષને દસ વર્ષ પચીસ વરસ આમાં જમવાનું છે એ જમવાનું શું ભગવાન ભજે એ રૂપી લાડવા જમી લેવાના બાકી તો બધું કચુંબર છે ભગવાન ભજાય સાધુની સેવા થાય આ બાપા અહીં આવ્યા તો કેટલી સેવા મળે છે બોલો અમારે કેટલી કેટલું હળવું થઈ ગયું હવે ગમે ત્યારે આ જો ડૉક્ટરને ત્યાં જવું હતું ડૉક્ટર કે સ્વામી અત્યારે આવો ભાઈ હું હમણાં જ આવું છું કેવી રીતે જવાય કે ખબર છે કે અત્યારે ગાડીવાળો છે ને ગાડી છે પણ જો ગાડીવાળો અહીં હાજર ના હોય તો વીક ડેઝ હોય તો ઓલાને કહેવું પડે કે ભાઈ મને બીજી એપોઇન્ટમેન્ટ આપો હું ગોઠવું પછી કહું જોયું તો અત્યારે કેટલો મોટો લાભ મળી ગયો સેવાનો જે જેને સેવા કરવા આવ્યા આ રમેશભાઈ ડલાસથી આવે તેને કેટલી મોટી સેવાનો લાભ મળી ગયો અહીં આવ્યા મહિનો રહેવા અને એ સ્પેશિયલ એટલે જ આવ્યા કે ભાઈ વહેલા સેવા કરવા માટે આવું તો સેવાનો કેટલો મોટો લાભ મળી ગયો આજા અમર અહીં જન્મેલો ગોરીયો છે લો અમારા સંતોન રસોડે લગભગ આવે એટલે અમારો પ્રસાદ જમે જે રોટલી શાક ખીચડી જેવો એ જમે ભાવે અને સંતોનો જમાડે ઘણી વખત અમે સંતો હશે ખરા ડેન્ટિસ્ટ છે ડૉક્ટર છે એટલે સંતો અમે કહીએ કે થાળબાડ કરજે પાછો એમ કહીએ ને હસતા હસતા પણ બધું શીખે ને બહુ ભલા બોળા હૃદયનો તો જો આજે એની ભાવના જાગી કે મહારાજની પ્રતિષ્ઠા થતી હોય તો આખા મંદિરમાં મારે દિવાલોને સરસ મારા હાથે કરવું છે ડૉક્ટર હોવા છતાંય જાતે સીટો લાવે છે જાતે લગાવે છે જાને સુથાર હોય એટલું કામ કરે છે એની સેવા પણ એને કંઈક હૃદયમાંથી ભાવ જાગ્યો મારો કહેવાનો અર્થ એ છે કે આપણે મોમુકશું છીએ આપણું આ પૃથ્વી લોક આપણું સ્થાન નથી આપણી કોઈ પ્રકારની સંપત્તિ આ લોકમાં ટકવાની નથી આ લોકમાં આપણી કોઈ કારકિર્દી રહેવાની નથી આપણને આ લોકમાં કોઈ માન મોટપ દેતો હોય તે માન મોટપ પણ રહેવાની નથી આપણી ગમે તે વાહવાહ આ લોકમાં થતી હશે પણ એ આ લોકમાં તમારા શ્વાસ પૂરા થયા એ વાહ વાહ એ તમારા શ્વાસની સાથે રૂપે થઈ જવાની છે વાહ હ નીકળી જશે અને વાહ હવા રૂપે થઈ જવાની છે એ કોઈ વસ્તુ આપણા માટેની નથી આપણા માટેનું તો છે પુરુષો તમના તરંગોમાં રમવું જેમ લોભિયો રૂપિયાના તરંગોમાં રમતો હોય એવી રીતે ભગવાનના ભક્તએ મુક્ત ભાવને કેળવવા માટે ભગવાનની મૂર્તિના તરંગોમાં ભગવાનની સાથે હું અક્ષરધામમાં જઈને આમ રમીશ ભગવાનની સાથે હું આવી રીતે ખેંચાતાન કરીશ મહારાજની સાથે હું ફૂંદડી ફરીશ મહારાજની આરે હું રાસ રમીશ મહારાજને હું ભેટીને બસ મહારાજના કંઠમાં માથું નાખીને બેઠો જ રહીશ બેઠો જ રહીશ બેઠો જ રહીશ કાંઈક એવા તરંગોમાં રમતા શીખીએ કેવળ સ્થૂળ ભાવે અને કેવળ શરીર રખાને દેહરખા ભાવોમાં જીવવાના શ્વાસોને હવે ભૂલીએ અને મુક્ત ભાવના શ્વાસની શરૂઆત કરીએ ત્યારે જ અહીંયા અંત્યના આડત્રીસમાં જે અક્ષર મુક્તોની જે સ્થિતિ બતાવી છે એ સ્થિતિમાં આપણે રમતા થઈશું હજુ પણ બહુ સરસ મહારાજની મૂર્તિનું વર્ણન છે એને આપણે આવતીકાલ સાંભળી અક્ષરધામના વર્ણનને પછી ત્યારે કાલે પૂર્ણ કરીશું ત્યાંના મુક્તો જે સુખ લે છે એને આપણે આવતીકાલે બરાબર સમજીને પૂર્ણ કરીશું ત્યાર પછીથી મહારાજનું આગળનું વચનામૃતનું જે સાર છે એ સાર તરફ આપણે આગળ વધશું હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ